કેમ છો મિત્રો પ્રકૃતિ સંધાનના આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું હું વ્યવસાય આંખનું સર્જન છું પરંતુ પક્ષી નિરીક્ષણ એ મારો શોખ છે આપે પક્ષી નિરીક્ષણ વિશે ઘણું બધું સાંભળ્યું હશે અને મને લાગે છે કે આપનામાં ઘણા બધા એ શોખ ધરાવતા પણ હશે ઘણા વર્ષોથી હું આ શોખથી રંગાયેલો છું વિશ્વભરમાં વોચિંગ એ એક બહુ જ પોપ્યુલર હોબી છે અને એના કારણો સમજવા બહુ સહેલા છે પક્ષીઓ જોવા કોને ન ગમે રંગબેરંગી પક્ષીઓ આકાશમાં ઉડતા જોઈ અને માણસનું થયું લલચાય કે એ પણ આવી રીતે ઉડી શકતો હોય તો એણે હંમેશા માનવીનું મન કેપ્ચર કરી લીધું છે અને એનું વૈવિધ્ય પણ ઘણું બધું છે તમે જુદા જુદા પ્રદેશમાં જાઓ જુદા જુદા વિસ્તારમાં જાઓ તો તમને જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળે અને એની વિવિધતા એટલી બધી છે કે આપણને જાણવાની પણ ઈચ્છા થાય કે આ પક્ષી કયું હશે આ પક્ષી કયું હશે આ બંને પક્ષીઓ આમ સરખા છે પણ જરા ધ્યાનથી જોઈએ તો એમાં અમુક ભેદ લાગે છે તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે એના પુસ્તકો જોઈ અને એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ તો પુસ્તકો અને બાયનોક્યુલર લઈ અને નીકળી પડવાનું મન થાય અને પક્ષીઓ માટે જરૂરી નથી કે તમારે કોઈ અમુક અભયારણ્યમાં જ જવું પડે એને જોવા માટે તમે ઘરની બાલ્કનીમાંથી પણ પક્ષીઓ જોવાની શરૂઆત કરી શકો તમારા જો આંગણામાં વૃક્ષો હોય તો એ વૃક્ષોમાં પણ ઘણા બધા પક્ષીઓ આવતા હશે અને એનો પરિચય પણ આપણે કેળવી શકીએ બહાર લટાર મારવા જાઓ તો બીજા મોટા વૃક્ષો ઉપર તમને જાત જાતના પક્ષી જોવા મળે તમારા ગામના કે શહેરના પાદરે જાઓ શહેરના શહેરની પેરીફેરીમાં જાઓ તો પણ ત્યાંનો જે એગ્રીકલ્ચર વિસ્તાર હોય ખેતીના જે પ્રદેશો છે ખેત પ્રદેશો છે ત્યાં પણ તમને અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અને પ્રકૃતિ તો સૌને ગમે જ એ વસ્તુ એક હું માનું છું કે આપણે સ્વીકારવી જ રહી જરૂરી નથી કે અમુક વ્યક્તિને પ્રકૃતિ ગમે ને અમુકને ના ગમે બધામાં એ તત્વ રહેલું જ છે કે જેમાં પ્રકૃતિ તરફનું એને આકર્ષણ છે માત્ર જરૂરી એ છે કે આપણને એક્સપોઝર મળ્યું છે એવી તક આપણને મળી છે અને જ્યારે એ તક આપણને મળી છે ત્યારે આપણે એ તકનો ઉપયોગ કર્યો છે સૌથી અગત્યની વસ્તુ જો પક્ષી નિરીક્ષણ માટે હોય તો તે બહાર નીકળી પડવાનું કોઈ પણ નૈસર્ગિક પ્રદેશમાં તમે જાઓ ભલે એ જળાશય હોય કે જંગલ વિસ્તાર હોય કે પછી એગ્રિકલ્ચર લેન્ડ હોય તો પણ ચાલે ઘાસિયા મેદાનો હોય તો પણ ચાલે ગમે ત્યાં આપ જાઓ તમને ભાતભાતના પક્ષીઓ જોવા મળશે અને એ જગ્યાનો આનંદ લેવાનો આપણે પ્રયત્ન કરીએ પક્ષીઓમાં રંગના વૈવિધ્ય સાથે તમે એ પણ જોશો કે એનામાં એનર્જી કેટલી છે એક ડાળથી બીજી ડાળ બીજી ડાળથી ત્રીજી ડાળ અને ઉડીને પાછું કંઈક બીજા જ વૃક્ષ ઉપર એ જઈને બેસશે અથવા તો ત્યાંથી ક્યાંક કંઈક મકાનની દિવાલની ટોચ ઉપર જઈને બેસશે અને તમારું ધ્યાન એના તરફ ખેંચ્યા જ કરશે ખેંચ્યા જ કરશે અને કેટલા બધા પક્ષીઓ તમે એ પણ જાણો છો કે કેટલું સુંદર ગાય છે આપણે ત્યાં આપણા ઘરની આજુબાજુ જ તમે જુઓ તો ઘણા બધા ગાયક પક્ષીઓ છે અંગ્રેજીમાં જેને સોંગસ્ટર્સ આપણે કહીએ દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો દહીયડ કાળું ધોળું આ પક્ષી આપે કદાચ એ નામથી પરિચય ન કેળવ્યો હોય પણ તમે જુઓ તો તમને એ તરત જ લાગે કે ના આ પક્ષી આપણે ત્યાં આવે છે અને એ જો ગાય અને ખાસ કરીને એની પ્રજનન ઋતુમાં તો એ ખરેખર એ આહ્લાદક હોય છે એનું ગાન એ જ રીતે પીળક છે કોયલ છે આ સુંદર ગાયક પક્ષીઓ આપણા ઘરની આજુબાજુ આપણને જોવા મળે છે અને પક્ષીઓની જે આ ક્વોલિટીઝ છે એ જ આપણને એના તરફ આકર્ષે છે અને એને લીધે જ આજે દુનિયાભરમાં આ હોબી જે છે આ જે શોખ છે પક્ષી નિરીક્ષણનો એ ખૂબ જ વ્યાપક બન્યો છે અસંખ્ય પક્ષી નિરીક્ષકો લાખોની સંખ્યામાં આજે આ શોખમાં ડૂબેલા છે આપણે ત્યાં પણ સદભાગ્યે ગુજરાતમાં પણ બહુ મોટી સંખ્યામાં પક્ષી નિરીક્ષકો છે અને તમે પણ ઘણા બધા પક્ષી નિરીક્ષક મિત્રોના પરિચયમાં હશો જો તમે એમની સાથે જ હશો તો તમને આ સુંદર મજાનો શોખ કેળવવાનો એક અવસર મળશે આ પક્ષીઓનું જે વૈવિધ્ય છે એનું કારણ એમના વિસ્તારોનું વૈવિધ્ય છે વર્ષો પહેલાં આપણે ત્યાં એક જ લેન્ડ માસ હતો એક જ ખંડ હતો અને એમાંથી જે જમીનના જુદા જુદા ભાગો કન્ટિનન્ટ્સ બધા અલગ અલગ થયા મિલિયન્સ ઓફ યર્સ પહેલાં અને જુદી જુદી જગ્યાએ જુદું જુદું વાતાવરણ ઊભું થયું જુદી જુદી ક્લાઇમેટ ડેવલપ થઈ અને એ પ્રમાણે ત્યાં જુદા જુદા ભાત ભાતના પક્ષીઓ ડેવલપ થયા તમે જોઈ શકો છો કે દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં કેવા અલગ અલગ પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે છે જે ઓસ્ટ્રેલિયા ખંડમાં જોવા મળે છે એ આફ્રિકા ખંડમાં જોવા નથી મળતા અને આફ્રિકામાં મળે છે એ અમેરિકામાં જોવા નથી મળતા સદભાગ્યે આપણું ભારત એ ઘણા બધા પક્ષીઓ ધરાવે છે ઘણી બધી પક્ષીઓની જાતિ ધરાવે છે અને એનું કારણ એ છે કે આપણે ત્યાં જે કુદરતી વિસ્તારો છે એનું વૈવિધ્ય ખૂબ જ વિશાળ છે આપણે ત્યાં બહુ જ મોટો સાગરકાંઠો છે આપણે ત્યાં જંગલો છે અને જંગલોમાં પણ એનું વૈવિધ્ય છે કારણ કે આપણો પ્રદેશ એ વિષુવૃત્તની નજીક આવેલો છે એટલે દક્ષિણના વિસ્તારોમાં તમે જાઓ તો ત્યાં તમને રેઇન ફોરેસ્ટ જોવા મળશે વરસાદી જંગલો મળશે તો તમે જેમ ઉત્તર તરફ ને ખાસ કરીને ઉત્તર પશ્ચિમ તરફ આવો ગુજરાત અને રાજસ્થાન તરફ તો તમને વીડ વગડા જેવા જંગલ મળશે પાનખર વૃક્ષોના જંગલો મળશે એ જ રીતે તમે હિમાલય તરફ જાઓ તો તમને જે જંગલો આપણને ઉત્તર ધ્રુવ તરફ જતાં જોવા મળે એવા જંગલો તમને જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ તેમ જોવા મળશે આમ આપણે ત્યાં જંગલોનું વૈવિધ્ય પણ છે આ સાથે એક ખાસ પ્રકારના ઘાસિયા જંગલોનું એક અલગ જ એક રહેઠાણ આપણે ત્યાં છે કે જેની અંદર જમીન પર ફરતા અને ચરતા પક્ષીઓ આપણને જોવા મળે છે આબોહવાની આ જે એક વેરિએશન છે એક વૈવિધ્ય આપણે ત્યાં છે એને લીધે કદાચ આટલા ઓછા લેન્ડમાસમાં પક્ષીઓનું આટલું વૈવિધ્ય દુનિયાભરમાં ક્યાંય જોવા નહીં મળતું હોય કદાચ યુરોપ કરતાં આપણે ત્યાં જોવા મળતી પક્ષી જાતિઓની સંખ્યા વધારે છે આપણે ત્યાં લગભગ બારસોથી તેરસો પક્ષી જાતિઓ ભારતમાં મળે છે અને ગુજરાતમાં આમાંની લગભગ સાડી ચારસો જેટલી પક્ષી જાતિઓ અને હવે તો ધીમે 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 એ યાદીમાં નવા નવા પક્ષીઓનો ઉમેરો થતો ગયો છે એટલે યાદી અત્યારે લગભગ પાંચસો પચીસ સુધી પહોંચી છે કલ્પના કરો આપણા રાજ્યમાં અત્યારે પાંચસો પચીસ પક્ષીઓની જાતિઓ અસ્તિત્વ ધરાવે છે આપણે કદાચ એની કલ્પના પણ ન કરી હોય અને જેમ પક્ષીઓની જાતિઓ જુદી જુદી તેમ તેમનું કદ તેમનો રંગ તેમની ચાંચ તેમના પગ વગેરે એ કયા પ્રદેશમાં વસે છે એમનો ખોરાક કયો છે એમની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એમને કઈ રીતે શિકાર કરવાનો હોય છે કઈ રીતે એમને ખોરાક લેવાનો હોય છે એ રીતે એની અંદર પણ એટલું જ વૈવિધ્ય આપણને જોવા મળે છે અને જેમ તેમના શરીર શરીરની રચના અને તેમના અંગોમાં વિવિધતા છે તેવી જ તેમની પ્રજનનની જે રીત છે એમાં પણ વિવિધતા છે અને અલગ અલગ પ્રકારના માળા આપણને જોવા મળે છે કેટલાક પક્ષીઓ છે એ ઝાડની બખોલમાં માળો કરતા હોય છે તો કેટલાક પાણીની અંદર તરતો માળો બાંધતા હોય છે કેટલાક માટીની ભેખડોની અંદર માળા કરતા હોય છે અને આ બધા જ પ્રકારના માળા આપણે ત્યાં આપણા આસપાસના વિસ્તારોમાં પણ જોઈ શકીએ જો ધ્યાનથી આપણે એને માટે જો નજર રાખીએ તો સુગરીના માળા તો આપ સૌએ જોયા જ છે કેટલા અદભુત પ્રકારના એ બાંધકામ છે કેવું અદભુત પ્રકારનું એ ઘર છે એ ઘરની રચના છે કેટલાક પક્ષીઓ માત્ર માટીના નાના નાના લોંદા લાવી અને એને એકબીજા સાથે જોડી અને માળા બનાવે છે અબાલી અને અબાબીલ આ પ્રકારના પક્ષીઓ છે એ જ રીતે હોર્નબીલ છે આપણે ત્યાં ગ્રે હોર્નબિલ નામનું એક પક્ષી જોવા મળે છે જેને રાખોડી ચિલોતરો કહે છે આ ચિલોત્રો મોટા વૃક્ષોના થડમાં માળો કરે છે થડની અંદર જે કુદરતી બખોલો હોય છે એ કુદરતી બખોલોમાં માળો કરે છે અને એનું આશ્ચર્ય એવું છે કે જ્યારે એ પ્રજનન કરે છે ત્યારે એ માદાને અંદર પૂરી દે છે એ દરમિયાન ઈંડા મૂકવાની અને સેવવાની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય છે એ દરમિયાન એ જે બખોલ છે એનું મોઢું છે એ માટીથી ચાંદી દે છે એને પૂરી દે છે અને માત્ર માદાની ચાંચ જ બહાર આવે એટલું જ એ ઓપનિંગ ખુલ્લું રાખે છે જેનાથી એ માદાનું પોષણ કરે છે એ દરમિયાન અને બચ્ચા આવ્યા પછી માદા અને બચ્ચા બંનેનું પોષણ કરે છે દરજીનો પાંદડાઓને સીવીને કરેલો માળો પણ અદ્ભુત હોય છે તો આ પ્રકારે આપણે ત્યાં પક્ષીઓનું ખૂબ જ વૈવિધ્ય છે અને આ જ વસ્તુ છે કે જે આપણને પક્ષી નિરીક્ષણનો શોખ કેળવવામાં આકર્ષણરૂપ બને છે મેં આપને કહ્યું તેમ ગુજરાતમાં અનેક પ્રકારના હેબિટાટ્સ છે કુદરતી રહેઠાણો છે રહેઠાણો પ્રમાણે જે પક્ષીઓની જાતિઓ છે એ પણ બદલાય છે ઘણા બધા પક્ષીઓ એવા પણ છે કે જે અલગ અલગ રહેઠાણમાં રહી શકે પણ કેટલાક બહુ જ વિશિષ્ટ પક્ષીઓ છે અને તે આ પ્રદેશો માટે ખાસ અનુકૂલિત થયેલા છે એટલા માટે જો આ રહેઠાણો જળવાઈ રહે તો એ પક્ષીઓનું અસ્તિત્વ પણ ટકી રહે જો આ વિશિષ્ટ પક્ષીઓના રહેઠાણો જો નાશ પામે જો એમનો ક્ષય થાય તો ધીમે 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 આ ખાસ અનુકૂલિત થયેલી જે પક્ષી જાતિઓ છે એ પક્ષી જાતિઓ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવે અહીં આપણે ચિત્રમાં જોઈએ છે તેમ ઘાસિયા મેદાનો વેળાવદર આપ ગયા જશો ત્યાં કેવા ઘાસના મેદાનો છે જ્યાં બ્લેક બક અથવા તો કાળિયાર હરણ આપણને જોવા મળે છે તો એ જગ્યાએ આપણને ગ્રાઉસ જેવા ખાસ જમીન ઉપર જ વિહરતા પક્ષીઓ જોવા મળે એવી જ રીતે એક બીજું અગત્યનું પક્ષી છે લેસર લેસરફ્લોિકન અથવા ખડમોર આ ખડમોર ગુજરાતમાં ઘાસિયા મેદાનોમાં ચોમાસામાં પ્રજનન માટે આવે છે અને વેળાવદર એમાંની એક ખૂબ જ અગત્યની જગ્યા છે તેઓ મે જૂન માસમાં આવશે ત્રણ ચાર મહિના ત્યાં રહેશે એ દરમિયાન તેઓ ઈંડા મૂકી અને પ્રજનન કરે છે અને પછી પાછા ચાલ્યા જશે એટલે આ પક્ષીઓ પ્રજનન અહીંયા કરે છે એટલે અહીંના સ્થાનિક કહેવાય એવી જ રીતે આપણે ત્યાં બસ સ્ટાર્ડની બીજી પણ બે જાતો જોવા મળે છે એમાં એક છે ગોરાડ અથવા તો ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ડ ગ્રેટ ઇન્ડિયન બસ પહેલાં ગુજરાતમાં ઘણા બધા પ્રદેશોમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતી હતી પણ ઘાસિયા મેદાનોનો નાશ થવાથી ધીમે 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 એમના વિસ્તારો સંકોચાતા ગયા એમની વસ્તી ઓછી થતી ગઈ અને હવે માત્ર કચ્છમાં એ નલિયા વિસ્તારમાં જોવા મળે છે બહુ થોડા વિસ્તારમાં હવે એ દેખાય છે ગુજરાતમાં એમની સંખ્યા લગભગ પચાસ એકની અત્યારે ધારવામાં આવે છે આ ઉપરાંત ગીર તો આપ સૌ ગયા જ હશો ગીરનું જંગલ એક જુદા જ પ્રકારનું જંગલ છે ત્યાં તમને ડાંગમાં જોવા મળે છે એવા ઊંચા વૃક્ષો જોવા નહીં મળે ત્યાં પાનખર પ્રકારના વૃક્ષો જોવા મળશે અને જ્યારે ઉનાળો આવે ત્યારે આખું જંગલ તમને સૂકું દેખાશે અને એ જ જંગલ પછી ચોમાસાની અંદર લીલુંછમ થઈ જશે આ એક વિશિષ્ટ પ્રકારનું રહેઠાણ છે જે ત્યાં આવેલી એશિયન લાયનની જે એક પ્રજાતિ જે માત્ર દુનિયાભરમાં આપણે ત્યાં જ છે એ જગ્યાએ રહે છે અને એને અનુકૂળ આવે એવું આ હેબિટાટ છે એને અનુકૂળ આવે એવું રહેઠાણ છે પણ સાથે સાથે એક ખૂબ જ રસપ્રદ વસ્તુ એ છે કે આ ગીર જંગલમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે ત્યાંની પક્ષીઓની યાદી લગભગ અઢીસો જેટલી છે અને ભારતના ખૂબ જ જાણીતા પક્ષીવિદ શ્રી સલીમ અલીએ એવું કહ્યું હતું કે જો ગીરમાં સિંહ ન હોત તો એ ખૂબ જ અગત્યની અગત્યનું પક્ષી અભયારણ્ય કહેવાત અથવા એ તરીકે જાણીતું હોત તો તમે કલ્પના કરી શકો છો કે ત્યાં પક્ષી વૈવિધ્ય કેટલું બધું હશે અને પક્ષીઓ માટે પણ એ કેટલું અગત્યનું રહેઠાણ છે